नमस्कार, स्वागत है आपनुं समाचारों मां, अपनी साथे हूं छु प्रियंका। वडोदरा मां कंपनी मां बॉयलर फाट्यू, बॉयलर फाटता एक नुं मौत थयुं ज्यारे पांच लोको घायल थया छे। वडसर ब्रिज नजीक आवेली कंपनी मां आ बनाव बन्यो। पोलीस अने फायरनी टीम घटना स्थळे पहोंची गई अने दाजेलाओने एसएससी हॉस्पिटल मां खसेड़वामां आव्या छे। कंपनी परिसर में कामदारों की वसाहत थी, वसाहत नजीक ज बॉयलर फाटवानी घटना बनी छे। आ घटना में कामदारों सहित बाड़को पण दाज्या छे। प्रचंड विस्फोट थी पासेना एकमों में पण ध्रुजारी आवी गई। तो ज्यां आ बॉयलर ब्लास्ट थयो छे ते परिसरनी अंदर ज कामदारोनी वसाहत पण हती अने वसाहतनी नजीक ज बॉयलर ब्लास्ट थता आसपासमां जे कामदारो अने बाळको हता ते पण दाजी गया छे। विस्फोट एटलो प्रचंड हतो के आसपासना एकमोमां पण तेनी ध्रुजारी अनुभवाई हती। वडसर ब्रिज नजीक आवेली छे आ कंपनी के जेमां बॉयलर ब्लास्टनी घटना बनी छे। एक व्यक्ति नुं मौत थयुं छे ज्यारे पांच लोको ब्लास्टनी आ घटनामां घायल पण थया छे। घायलोने एसएससी हॉस्पिटल खसेड़वामां आव्या छे। बॉयलर फाटता आसपासना जे वसाहतमां रहेता लोको हता तेओमां पण अफरातफरीनो माहोल मची गयो हतो। बाळको पण दाजी गया हता जेने लईने खूब ज भागदौड़ अहीं मची गई हती। सारवार माटे खसेड़ी देवामां आव्या छे जेटला पण लोको घायल थया छे तेमने। परंतु कंपनी में जे रीते बॉयलर ब्लास्ट थयो छे तेने लईने एक व्यक्ति ने पोतानो जीव गुमावानो वारो आव्यो छे। कामदार वसाहत नजीक ज आ ब्लास्ट थयो छे। कंपनी ना परिसर नी अंदर ज कामदारो माटे वसाहत राखवामां आवी हती अने त्यां ज आ बॉयलर फाटता एक मोटो धड़ाको थयो हतो जेनी ध्रुजारी पासेना एकमोए पण अनुभवी हती। જ્યારે દુર્ઘટના બની ત્યારે આસપાસ બાળકો પણ હતા અને જેના કારણે બાળકો પણ દાઝી ગયા છે। પાંચ લોકો ઘાયલ થયા છે જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે। જ્યારે એક વ્યક્તિ જેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। બોઇલર બ્લાસ્ટ થતા આસપાસ અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। વડસર બ્રિજ નજીક આવેલી છે આ કંપની કે જેમાં અચાનક જ બોઇલર બ્લાસ્ટ થયો હતો। તાત્કાલિક ટીમો પણ અહીં આવી પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બોઇલર બ્લાસ્ટ કયા કારણે થયું, કઈ ચૂક રહી ગઈ એ તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવશે। પરંતુ અત્યારે હાલ તો અહીં જે કામદારો છે તેમના પરિવારજનો ખૂબ જ શોકમગ્ન થઈ ગયા છે, કારણ કે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જ્યારે અન્ય પાંચ લોકો તેમાં ઘાયલ પણ થયા છે, દાઝી ગયા છે કેટલાક લોકો જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। એટલું જ નહીં, તેમાં કામદારોની સાથે સાથે તેમના બાળકો પણ સામેલ હતા અને જેના કારણે જ ચિંતા વધારે વધી ગઈ છે અહીંના લોકોની। જ્યારે બોઇલર બ્લાસ્ટ થયો ત્યારે ધડાકો એટલો પ્રચંડ હતો કે પાસેના વિસ્તારો સુધી, પાસેના એકમો સુધી તેની ધ્રુજારી અનુભવાઈ હતી। પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ કરવામાં આવી રહી છે। ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેટલા પણ પાંચ લોકો જે ઘાયલ થયેલા છે તેમને હોસ્પિટલ તાબડતોડ ખસેડવામાં આવ્યા છે। કંપનીના પરિસરમાં જ કામદારોની વસાહત હતી અને એ જ એક સૌથી મોટો ચિંતાનો વિષય છે, કારણ કે વસાહતની અંદર જે લોકો હતા તે લોકો દાઝી ગયા છે, ઘાયલ થયા છે, બાળકો પણ તેમાં સામેલ છે, જેને લઈને ચિંતા વધી ગઈ છે। વડસર બ્રિજ નજીક આવેલી છે આ કંપની કે જેમાં એકાએક જ બોઇલર બ્લાસ્ટ થયો। બોઇલરમાં બ્લાસ્ટ થતા કેટલાક લોકો પણ ઘાયલ થયા છે। આગળ વધીએ, નાતાલ અને 31મી ડિસેમ્બરની ઉજવણી અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે। નાતાલ અને 31મી ડિસેમ્બરની ઉજવણી પર રોક લાગી શકે છે। જાહેરમાં થતી ઉજવણી પર રોક લાગી શકે છે। હોટેલ રેસ્ટોરન્ટમાં યોજાતી પાર્ટીઓ પર રોક લાગી શકે છે। ઓમિક્રોન અને કોરોનાના કહેરને પગલે નિર્ણય કરવામાં આવી શકે છે। કેન્દ્ર સરકારની સૂચના આધારે ગુજરાતમાં નિર્ણય લેવાશે। ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર આ અંગેની જાહેરાત કરશે। રાજ્યમાં હાલ ઓમિક્રોનના કુલ 30 કેસ નોંધાયેલા છે। નાતાલ અને ક્રિસમસની જે રીતે જાહેરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે તેના પર રોક લાગી શકે છે। 31ની પાર્ટીને પણ રોક લાગી શકે છે। સહયોગી ગીતા મહેતા જોડાઈ ગયા છે। ગીતા, દિલ્હીમાં તો આ ઉજવણી પર રોક લગાવી દેવામાં આવી છે, હવે ગુજરાત સરકાર પણ થોડાક જ સમયમાં તેની જાહેરાત કરી શકે તેવું લાગી રહ્યું છે, શું છે પ્રાથમિક માહિતી હાલ? જી, ગઈકાલે ભૂપેન્દ્રભાઈ પટેલે આરોગ્ય વિભાગ સાથે બેસીને કાશ્મીર આગામી વાઇબ્રન્ટને અનુલક્ષીને કોરોના અને ઓમિક્રોનની સ્થિતિને લઈને બેઠક કરી હતી અને આ બેઠક બાદ સૂત્રો જણાવ્યું છે કે
गुजरात में आगामी 25 થી 31 डिसेम्बर दरमियान जे क्रिसमस नु नाताल नु जे आखो अठवाडियो उजवनार छे अत्यारे सेलिब्रेशन पर प्रतिबंधो आवी शके छे, रोक लागी शके छे। जो कि केन्द्रनी गाइडलाइन ने आधारित राज्य सरकार निर्णय लेशे। गईकाले पीएम नरेन्द्र मोदीए पण आरोग्य विभाग साथे संकलन करीने दिल्ली खाते बैठक योजी हती अने आजे केन्द्रनी गाइडलाइन जाहेर थवानी संभावना छे। अने केन्द्रनी गाइडलाइन ने अनुसार रहीने राज्य सरकार नवी गाइडलाइन बनावशे अने आ गाइडलाइन में प्रतिबंधो लदावानी एक शक्यता छे। जो कि प्रियंका एक मुद्दो ए पण छे के नाताल अने 31 नी उजवणीनी बाजू पर राखे तो आगामी 25 थी 31 डिसेम्बर दरमियान राज्य सरकार गुड गवर्नन्स અને નદી ઉત્સવ પણ ઉજવવાની છે। 10-12 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ પણ યોજવાની છે। અત્યારે હાલ લોકોના ઉત્સવ પર બ્રેક લગાવવાની તૈયારી અંદર ખાતે શરૂ કરી દેવામાં આવી છે। લોકો ઉત્સવ એટલે 31 ને ક્રિસમસ, પણ ઇન્વેસ્ટર સમિટનું શું થશે કે ભાઈ ગુડ ગવર્નન્સ અને નદી ઉત્સવનું શું થશે તે મુદ્દે રાજ્ય સરકાર ક્લિયર નથી જણાતી, તેની તૈયારી તો હાલ પૂરજોશમાં ચાલુ જ છે। બીજું આપને જણાવવા માંગીશ કે નવી દિલ્હીમાં ઓલરેડી ક્રિસમસ અને ન્યુ યરની પાર્ટી પર પ્રતિબંધ મૂકી દીધો છે અને એને જોતા એવું લાગી રહ્યું છે કે અહીંયા પણ 31 અને ક્રિસમસ પર પ્રતિબંધો લદાય, પરંતુ ગુડ ગવર્નન્સ નું જે આખું વીક છે અને નદી ઉત્સવ માટેનું જે આખું વીક છે જે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, વાઇબ્રન્ટની જે તૈયારી છે। જી ગીતા, ગીતા આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। તો હોટેલ રેસ્ટોરન્ટમાં યોજાતી પાર્ટી પર રોક લાગી શકે છે, ટૂંક સમયમાં જ આ અંગેની જાહેરાત પણ કરી દેવામાં આવશે। તો આ તરફ ગુજરાતની આંતરરાજ્ય સરહદો પર તકેદારી વધારવામાં આવી છે। 31 પહેલા સરહદો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે। અરવલ્લીની રતનપુર ચેકપોસ્ટ પર સઘન તપાસ કરવામાં આવી રહી છે। નવા વર્ષની ઉજવણીમાં દારૂ ઘુસાડવાના પ્રયાસ કરવામાં આવતા હોય છે, નશીલા પદાર્થો રાજ્યમાં ઘુસાડવાના જે પ્રયાસો હોય છે તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। સરહદી વિસ્તાર પર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ક્રિસમસ 31 પહેલા પોલીસ પણ સક્રિય બની ગઈ છે। અરવલ્લી જિલ્લાની ગુજરાત રાજસ્થાનની જે બોર્ડરો છે ત્યાં પોલીસ તો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આવતીકાલે ક્રિસમસ અને ત્યારબાદ 31ની ઉજવણી લઈને ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 25 દિવસમાં આજે બોર્ડર આપ જોઈ શકો છો, તે બોર્ડર ઉપરથી લગભગ 40 લાખ ઉપરાંત વિદેશી દારૂ પકડવામાં આવ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા વાહન તપાસ અહીં કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રાજસ્થાન તરફથી જે વાહનો આવે છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। જે રતનપુર અણસોલ જે ચેકપોસ્ટ છે ત્યાં હાલ પોલીસ તો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આ તરફના દ્રશ્યો બતાવીશ કે બોર્ડર તરફના કે જ્યાંથી પોલીસ દ્વારા ગઈ રાત્રે પણ એક ગાડી પકડવામાં આવી છે, જેનો તમામ જે મુદ્દા માલ છે છેલ્લા 25 દિવસો 70 લાખ ઉપરાંત થવા જાય છે। એટલે ગુજરાતમાં જે યુવા ધન છે એ 31ની ઉજવણી, ક્રિસમસની ઉજવણીને લઈને ક્યાંક ને ક્યાંક નશાના રવાડે ન ચડી જાય તેવો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગુજરાતનો જે અરવલ્લી જિલ્લો છે તે અરવલ્લીની જે 6-7 બોર્ડરો છે ત્યાં તમામ બોર્ડર ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ અને રાઉન્ડ ધી ક્લોક તપાસ હાથ ધરવામાં આવી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।